મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ સરકારની આ યોજનાની અંદર દર મહિને મળશે મિત્રો 1000 રૂપિયાની સહાય. વિગતવાર માહિતી મેળવીએ કોને કોને લાભ મળશે યોજનાની સંપૂર્ણ માહિતી. ચેનલની અંદર નવા હોવ તો ખાસ કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવા જ વિડીયોની નોટિફિકેશન છે સૌથી પ્રથમ તમને મળતી રહેશે. મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર મળી રહી છે. અનએકેડેમીના માધ્યમ ઉપર મિત્રો તમે ફ્રી લાઈવ ક્લાસ અને ફ્રી ટેસ્ટ સિરીઝ આપી શકો છો. એના માટે સૌપ્રથમ અનએકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ત્યારબાદ તમારો જે ગોલ છે સિલેક્ટ કરવાનો છે, એની અંદર જીપીએસસી કેટેગરી અને ત્યાં ઇન્વિટેશન કોડ પૂછે, ત્યાં નકુમ લાઈવ વાળો કોડ છે ભૂલતા નહીં, કારણ કે ફ્રીની અંદર લાઈવ ક્લાસ અને ટેસ્ટ બંને તમે આપી શકો છો. અનએકેડેમીના માધ્યમ ઉપર મિત્રો આરએફઓની પ્રિલિમ્સની જે લોકો તૈયારી કરે છે એના માટે નવો બેચ કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. 19 જાન્યુઆરીના રોજ આ બેચ કોર્સ શરૂ થશે. એની અંદર જો આપણો કોડ યુઝ કરશો નકુમ લઈ વરો તો તમને તેની અંદર 10% ડિસ્કાઉન્ટ મળશે. આની અંદર મિત્રો ટોપ એજ્યુકેટર દ્વારા છે આ કોર્સ પૂરો કરાવવામાં આવશે, તો ખાસ કરીને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક તમને આપેલી છે, એનરોલ આરે જ કરી લ્યો. હવે સોમવારથી શુક્રવાર ડેઈલી T20 ટેસ્ટ 7:30 PM અનએકેડેમીના માધ્યમ ઉપર આપી શકો છો. આ ફ્રી ટેસ્ટ આપવા માટે આપણો એક કોડ નાખવાનો છે નકુમ લઈ વરો, ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. આજના વિડીયોની અંદર વાત કરીએ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના. કોને કોને લાભ મળશે, કેટલો લાભ મળશે મિત્રો, આ યોજનાનું બીજું નામ એટલે કે વય વંદના યોજના. વિગતવાર માહિતી મેળવીએ. હવે મિત્રો આ જે યોજના છે એ ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય નવી દિલ્હી દ્વારા 19/11/2007 રોજ છે આ યોજના સમગ્ર ભારતની અંદર અમલ મૂકવામાં આવેલો હતો, જેનો ગુજરાત રાજ્યની અંદર અમલ 1/4/2008 શરૂ કરવામાં આવેલો છે, જેની અરજી સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને અલગથી કરવાની રહેશે. અરજી કરવાની પાત્રતા શું છે, તો કે અરજદારની ઉંમર છે મિત્રો 60 વર્ષ કે તેથી વધારે હોવી જરૂરી છે. અરજદાર ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતો હોય તો ગરીબી રેખા હેઠળ બીપીએલ યાદીની અંદર 0-20 સ્કોરની અંદર સમાવિષ્ટ થવો જરૂરી છે. જો અરજદાર છે શહેરી વિસ્તારની અંદર રહેતો હોય તો અરજદારો માટે કેન્દ્ર સરકારના અર્બન હાઉસિંગ પ્રોપર્ટી એલિવેશન મંત્રાલયના ગરીબી નિવારણ કાર્યક્રમનો સંદર્ભની અંદર આવતો હોવો જોઈએ. ત્યારબાદ અરજી કરવાની પાત્રતા છે તૈયાર કરવામાં આવેલી જે બીપીએલ સમાવિષ્ટ હોવો જરૂરી છે, એટલે કે બીપીએલની યાદી તૈયાર કરવામાં આવે છે એની અંદર હોવો જરૂરી છે. પાત્રતા ધરાવતા પતિ પત્ની છે બંને અરજી કરી શકે છે, એટલે કે આની અંદર જે એકલો એવું નથી કે જોડીની અંદર જ અરજી કરી શકો છો, પતિ પત્ની હોય તો તમામ એ પોતાની એક એક અરજી કરી શકે છે પોતે. હવે અપીલ અરજી અંગે કઈ જગ્યાએ કરવી, કદાચને જો આવા કિસ્સાઓની અંદર અરજી કરી હોય અને નામંજૂર થઈ હોય તો નામંજૂર કરવામાં આવેલી અરજી અંગે 60 દિવસની અંદર છે એ પ્રાંત અધિકારીને અપીલ અરજી કરવાની જોગવાઈ તમે કરી શકો છો. ઇનકેસ એવું બની શકે કે તમે અરજી કરીને નામંજૂર થઈ તો તમે 60 દિવસની અંદર એ અરજીને છે એ તમે ફરીથી પ્રાંત અધિકારીને અપીલ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ સહાયની રકમ કેટલી મળશે. સહાયની રકમ છે મિત્રો 60-79 વર્ષની જે ઉંમર છે એને માસિક સહાય છે એ 750 રૂપિયા મળશે, અને જે 80 કે તેથી વધુ વયના જે લાભાર્થીઓ છે એને માસિક સહાય 1000 રૂપિયા મળશે. લાભાર્થીને સહાયની રકમ છે લાભાર્થીના સીધા DBT એટલે કે બેંક એકાઉન્ટની અંદર છે એ સીધી જમા કરવામાં આવશે. આગળ વાત કરીએ મિત્રો અરજી ફોર્મ તમને કઈ જગ્યાએથી મળશે, તો અરજી ફોર્મ છે મિત્રો વિનામૂલ્યે તમે આ જે નીચે આપેલી કચેરીઓ છે એની કલેક્ટર કચેરી છે તેની અંદરથી મેળવી શકો છો, મામલતદાર કચેરીની અંદરથી મેળવી શકો છો, અથવા જનસેવા કેન્દ્રની અંદરથી તમે આ અરજી મેળવી શકો છો. અને મિત્રો વધુ માહિતી માટે તમે એની ઓફિશિયલી વેબસાઇટ છે sjegujarat.gov.in એના ઉપરથી પણ તમે ફોર્મ છે ભરી શકો છો. વધારે માહિતી માટે અમારી ટેલિગ્રામની ચેનલ છે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાં તમે જોઈન થઈ જજો, કારણ કે અવારનવાર નાની મોટી અપડેટો છે અમારી ટેલિગ્રામની ચેનલની અંદર આપવામાં આવતી હોય છે, તો ત્યાં અવશ્ય જોઈન થઈ જજો. તો મળીએ એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટની સાથે, ત્યાં સુધી રજા લઈએ.